વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6માં યુનિટ 5 ફિફ્થ ઓફ ધ 6ના પેરેગ્રાફ ઉપરથી પ્રશ્ન જવાબ કરશું. એની સૂચના છે, પહેલી રીડ ધ ફોલોઈંગ પેરેગ્રાફ્સ ફ્રોમ ધ લેસન. ફકરામાંથી પ્રશ્ન જવાબ ગોતીને લખવાના છે. એનો પહેલો છે, હુ વેર ગુડ ફ્રેન્ડ્સ, સારા મિત્રો કોણ હતા? તો કે ડિયર, એ ક્રો, એ માઉસ, એનો ટર્ટલ. વેર ગુડ ફ્રેન્ડ્સ, હરણ છે, કાગડો છે, ઉંદર છે અને કાચબો છે, એ સારા મિત્ર હતા. જ્યારે બીજો પ્રશ્ન છે, વોઝ ધેર અ લેક ઇન ધ ફોરેસ્ટ, એટલે કે શું જંગલમાં તળાવ હતું? તો કે હા, જંગલમાં સુંદર તળાવ હતું, એટલે કે યસ, ધ બ્યુટિફુલ લેક વોઝ ધેર ઇન ધ ફોરેસ્ટ. પછી ત્રીજો પ્રશ્ન છે, હુ વોઝ મિસિંગ ઓન ધ ડે, એક દિવસ કોણ નહોતું આવ્યું? તો કે ધ ડિયર વોઝ મિસિંગ ઓન ધ ડે, એટલે કે એક દિવસ હરણ છે તે નહોતું આવ્યું, એને આવવામાં મોડું થઈ ગયું હતું. પછી ચોથો પ્રશ્ન છે, વેર ડીડ ધ ફ્રેન્ડ્સ મીટ, મિત્રો છે બધા એ દરરોજ ક્યાં મળતા? તો કે ધ ફ્રેન્ડ્સ મેટ એવરી ડે નિયર ધ લેક, બધા મિત્ર છે એ તળાવની નજીક ભેગા થતા ત્યાં એ મળતા. પછી છે, જો નીચે ખાલી જગ્યા આપી છે, આન્સર ધ ક્વેશ્ચન સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન એન્ડ રાઇટ એ બી સી ડી ઇન બોક્સ, એટલે કે વિકલ્પ આપ્યા છે. પહેલું છે, ધ ફ્રેન્ડ્સ મેટ નિયર ધ ખાલી જગ્યા, તો બધા મિત્ર છે એ ક્યાં મળતા? તો જવાબમાં આવશે સી, લેક, એટલે કે તળાવની બાજુમાં મળતા. બીજું છે, ધ ખાલી જગ્યા વોઝ મિસિંગ, તો કે એક દિવસ કોણ નહોતું આવ્યું? તો કે ડિયર, એટલે એના ઓપ્શનમાં જવાબમાં આવશે બી, ડિયર. પછી ત્રીજું છે, સી ઇઝ ઓલવેઝ ઇન ટેન્થ, હુ સેટ ધીસ, કે તે દરરોજ એના ટાઈમે આવી જાય છે એવું કોણ કહે છે? તો કે એ ટર્ટલ, કાચબો છે, એ એમ કહે છે કે હરણ છે એ દરરોજ એના ટાઈમે આવી જ જાય છે. પછી ચોથો વિકલ્પ છે, ઇટ્સ ટુ લેટ, એટલે એ કોણ કહે છે? હુ સેટ ધીસ, એટલે એમ કોણ બોલે છે? તો કે વધારે એને આજે આવવામાં મોડું થઈ ગયું. તો કે ડી, માઉસ, ઉંદર છે એમ કહે છે કે ઇટ્સ ટુ લેટ. પછી બીજો પેરેગ્રાફ છે જો, અને એના પ્રશ્ન જવાબ નીચે આપ્યા છે પાના નંબર 42 ઉપર. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ, એમાં પહેલો પ્રશ્ન છે, હુ વેન્ટ ટુ ફાઇન્ડ ધ ડિયર, હરણને ગોતવા માટે કોણ ગયું હતું? તો કે ક્રો વેન્ટ ટુ ફાઇન્ડ ધ ડિયર, કાગડો છે એ ઉડતું ઉડતું હરણને ગોતવા માટે ગયો હતો. પછી એના પાછા વિકલ્પો છે, તો પહેલો વિકલ્પ છે, તો ક્રો હિયર ધ ખાલી જગ્યા વોઇસ, કાગડો છે એ શેનો અવાજ સાંભળી જાય છે? બી, ડિયર્સ, એટલે કે હરણનો અવાજ સાંભળી જાય છે. બીજો પ્રશ્ન, વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ ટુ ફાઇન્ડ, ટુ ફાઇન્ડનો મતલબ આ વકરામાંથી શું થાય? તેના જવાબમાં આવશે એ, લોકેટ, એટલે એને શોધવું. ત્રીજો પ્રશ્ન, આઈ એમ ટ્રેપ્ડ, હુ સેટ ધીસ, કે હું ઝાડમાં ફસાઈ ગયો છે એમ કોણ બોલે છે? તો કે ડી, ડિયર, એનો આવશે ડિયર, હરણ છે એ કહે છે કે આઈ એમ ટ્રેપ્ડ, હું ઝાડમાં ફસાઈ ગયો છું. પછી ચોથો પ્રશ્ન છે, વિલ યુ ઇન્ફોર્મ અસ હુ સેટ ધીસ, એટલે કે તું અમને માહિતી આપજે એવું કોણ કહે છે? તો કે બી, ટર્ટલ, એટલે કે કાચબો, કાચબો છે એ એમ કહે છે કે તને તો હરણ મળી છે એટલે તું અમને એની માહિતી આપજે. પછી છે ત્રીજો પેરેગ્રાફ જોઉં, અને એનો પ્રશ્નનો જવાબ એ પેરેગ્રાફમાંથી શોધીને આપણે લખવાનો છે. તો વેર વોઝ ધ ડિયર ટ્રેપ્ડ, હરણને કોણીએ ઝાડમાં ફસાયું હતું? તો એના જવાબમાં આવશે હન્ટર, એટલે કે શિકારી, શિકારી ટ્રેપ્ડ ધ ડિયર, હન્ટર ટ્રેપ્ડ ધ ડિયર. અને જવાબ, અને પછી એમાં છે વિકલ્પ બે, એમાં પહેલું છે, ધ ડિયર વોઝ ટ્રેપ્ડ બાય ખાલી જગ્યા, એટલે હરણને કોણે ઝાડમાં ફસાયું હતું? તો કે બી, એ હન્ટર, શિકારીએ. પછી બીજું, નો પ્રોબ્લેમ હુ સેટ ધીસ, કે કંઈ વાંધો ને એવું કોણ કહે છે? તો કે ડી, ક્રો, એટલે કે કાગડો કહે છે, નો પ્રોબ્લેમ એમ. પછી ચોથો પેરેગ્રાફ છે, તો એને એનો પ્રશ્નનો જવાબ છે, એમાં પહેલો છે, હુ ટુ ધ માઉસ ટુ ધ ડિયર, હાઉ, તો હવે કે ઉંદરને છે હરણ સુધી કોણ પહોંચાડે છે અને કેવી રીતે? તો ધ ક્રો ટુક ધ માઉસ ટુ ધ ડિયર ઇન ધ ઇન હિસ બીક, એટલે કે કાગડો છે એ ઉંદરને હરણ પાસે પહોંચાડે છે, એની ચાંચમાં એ ઉંદરને લઈ જાય છે, ચાંચમાં પકડીને. પછી બીજો પ્રશ્ન છે, પછીના પાના નંબર 43 ઉપર આવશે, વોટ ડીડ ધ ક્રો ઇન્ફોર્મ ધ ફ્રેન્ડ્સ, કાગડો છે એના મિત્રને માહિતી કેવી રીતે આપે છે? તો ધ ક્રો હરીડલી ફ્લ્યુ બેક એન્ડ ઇન્ફોર્મ્ડ ધ ફ્રેન્ડ્સ એબાઉટ ધ ડિયર્સ કન્ડિશન, તો કાગડો છે એ ઝડપથી ઉડી અને પાછો જાય છે એના ફ્રેન્ડ્સને માહિતી આપવા, અને હરણની પરિસ્થિતિ કેવી છે એની માહિતી એના મિત્રને આપે છે. હવે એના ઓપ્શન છે જોઈ લ્યો, પહેલું છે, વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ ક્વિકલી, તો આ ફકરામાં જે ક્વિકલી શબ્દ આપેલો છે એના મતલબ શું થાય છે? તો કે જવાબમાં આવશે ડી, ફાસ્ટર. બીજું છે, વોટ ઇઝ ધ ટર્ટલ સે, એટલે કાચબો શું કહે છે? તો કે સી, હાઉ કેન વી સેવ ધ, કે હું તેને કેવી રીતે બચાવીશ એવી રીતના કાચબો કહે છે. પછી ત્રીજો પેરેગ્રાફ પ્રશ્ન છે, ધ ક્રાઉ વિલ ટેક ધ માઉસ,
એટલે કાગડો છે એ ઉંદર ને, તો એના ઓપ્શનમાં આવશે બી ઇન ધ ઇન હિસ બીક, એટલે કે એની ચાંચમાં લઈને જાય છે, બરાબર. પછી પાંચમો પેરેગ્રાફ છે, જો એનો પહેલો પ્રશ્ન, હુ કટ ધ નેટ, તો કે ઝાડને કોણ કાપી નાખે છે, તો કે માઉસ કટ ધ નેટ, એટલે કે ઉંદર છે એ ઝાડને કાપી નાખે છે. બીજું છે, હુ વોઝ ક્રોવલિંગ સ્લોલી, તો કે ધીમે ધીમે કોણ હાલે છે, તો કે ધ ટર્ટલ વોઝ ક્રોવલિંગ સ્લોલી, કાચબો છે એ ધીમે ધીમે હાલે છે. અને ત્રીજું, હુ કટ ધ ટર્ટલ, તો કે કાચબાને કોણ પકડી લે છે, તો કે ધ હન્ટર કોટ ધ ટર્ટલ, એટલે કે શિકારી છે એ કાચબાને પકડી લે છે. હવે એના ઓપ્શન છે, જોઈ લો વિકલ્પ. પહેલું, ધ માઉસ ખાલી જગ્યા ધ નેટ, તો ઉંદર છે એ શું કરી નાખે, તો કે નેટને કાપી નાખે છે, એટલે એના જવાબમાં આવશે ડી કટ. બીજો છે, ધ ફ્રેન્ડ્સ સો ધ ટર્ટલ ખાલી જગ્યા સ્લોલી, તો બધા મિત્રો જોઈ છે કે કાચબો છે એ ખાલી જગ્યા ધીમે ધીમે હાલે છે, એટલે કે આવશે એના જવાબમાં આવશે બી ક્રોવલિંગ. અને ત્રીજું છે, નોટિસ્ડ મીન્સ, તો કે આ પેરેગ્રાફમાં નોટિસનો મતલબ શું થાય છે, તો કે ડી વોર્નેડ,